પાંચ જામનગરની કરે કે જ્યાં રખડતા ઢોરની અડફેટે આવેલા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થઈ ગયું છે. લાંબી સારવાર બાદ 45 વર્ષીય હરેશ રાઠોડનું મોત થઈ ગયું. 20 દિવસ અગાઉ આખલાએ અડફેટે લીધા હતા. ઢોરની અડફેટે આધેડને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ તેઓ સારવાર હેઠળ હતા. જોકે આપણે કહી દઈએ કે 20 દિવસની સારવાર બાદ પણ જે વ્યક્તિ છે તેમનો જીવ નથી બચી શક્યો અને આધેડનો જીવ ગયો હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા દિવેશ વાળા આપી રહ્યા છે. દિવેશ, આ ઘટના ક્યારે બની અને કેવી રીતે આ સંપૂર્ણ મામલો સામે આવ્યો? જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા કોઈ નવી વાત નથી. વર્ષોથી આ સમસ્યાથી લોકો તેનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલી વચ્ચે લોકો હવે લાંબા સમયથી જે છે તેની ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા પ્રયાસ થતા હોવાના દાવા તો કરવામાં આવે છે, પરંતુ જે સમસ્યા છે તે જેમની તેમ યથાવત છે. ફરી એક વખત જે આશરે 20 દિવસ પહેલા જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં એક વ્યક્તિ જ્યારે પોતાના ઘરની બહાર નીકળ્યો અને ત્યારે પસાર મુખ્ય માર્ગ પર પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એક રખડતા ઢોરે તેને હડફેટમાં લીધો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના માટે તેને જામનગરની હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. 20 દિવસની લાંબી સારવાર બાદ તેમને બચાવી શકવામાં સફળતા ન મળી, પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું છે. જે સમગ્ર મામલો છે તે રખડતા ઢોરના કારણે વ્યક્તિઓ રસ્તા ઉપર ઈજાગ્રસ્ત થતા હોય છે અને મોત થતા હોય છે, અને આ કોઈ જામનગર શહેરમાં નવી વાત નથી, પરંતુ આ પ્રકારના બનાવો વારંવાર સામે આવતા હોય છે. તંત્ર રખડતા ઢોરને પકડવાની કામગીરી કરતો હોવાનો દાવો કરે છે, માલિકોને નોટિસ આપવાની હોવાની દાવો કરવામાં આવે છે, તેમજ જે કેટલાક માર્ગો ઉપર લાકડી સાથે કામદારો પણ રાખવામાં આવ્યા છે, પણ તેમ છતાં જે રખડતા ઢોરની સમસ્યા છે તે જેમની તેમ છે, જેનો ભોગ લોક બની રહ્યા છે. બિલકુલ સ્પષ્ટ રીતે જોઈ પણ શકાય છે અને જાણકારી જે પ્રકારે અત્યારે સામે આવી રહી છે, વધુ એક વ્યક્તિએ રખડતા ઢોરના પ્રશ્ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.